नमस्कार विद्यार्थी मित्रों, सर्वोपरिना ऑनलाइन लेक्चर में आप सबनो हार्दिक स्वागत छे। लास्ट में आपणे क्वेश्चन नंबर 1 2 અને 3 कम्प्लीट कर्या। आज क्वेश्चन नंबर 4 कॉस्ट अकाउंट में मटेरियल कॉस्ट। क्वेश्चन नंबर 4 में बे क्वेश्चन पूछेला छे। ए, फ्रॉम द फॉलोइंग इन्फॉर्मेशन फॉर द ईयर 2008 कैलकुलेट इन्वेंटरी टर्नओवर रेशियो एंड टर्नओवर पीरियड। खास ध्यान रखो, नवो पॉइंट छे। डिटेल्स आपेली छे, पर्टिक्युलर मटेरियल एक्स एंड मटेरियल वाई। ओपनिंग स्टॉक 80,000 एंड 1,60,000, परचेस 2,60,000, 4,00,000, क्लोजिंग स्टॉक 40,000, 80,000। આટલી ડિટેલ્સ આપણને આપેલી છે, એના ઉપરથી ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો અને ટર્નઓવર પીરિયડ શોધવાના છે, ફાઇન્ડ આઉટ કરવાના છે। બી, ફ્રોમ ધી ફોલોઇંગ ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેટ ઇઓક્યુ મિનિમમ લેવલ એન્ડ મેક્સિમમ લેવલ। નીચે જે બધી ડિટેલ્સ આપેલી છે એના ઉપરથી આપણે આ ત્રણ ફાઇન્ડ આઉટ કરવાના છે। ડિટેલ્સમાં મંથલી કન્ઝપ્શન ખાસ ધ્યાનમાં રાખવાનું। કન્ઝપ્શન વપરાશ એવરેજ કન્ઝપ્શન આપ્યું છે 150 એન્ડ મેક્સિમમ કન્ઝપ્શન મેક્સિમમ યુસેજ પર વીક 200 યુનિટ્સ। ફર્સ્ટ ઓફ ઓલ, એ ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો, મટીરીયલ ઓર ઇન્વેન્ટરી, મટીરીયલને ઇન્વેન્ટરી પણ કહેવાય, મટીરીયલ ટર્નઓવર રેશિયો ઇઝ ઇક્વલ ટુ cost of sold divided by average stock। तो cost of goods sold અને average stock બંને આપણે find out કરવા પડે। તો નીચે આપણે calculation કરેલું છે, where cost of goods sold is equal to opening stock plus purchase minus closing stock। material x, material x ની આપણે details જોઈએ। ओपनिंग स्टॉक छे 80,000 प्लस परचेस 2,60,000 एंड माइनस क्लोजिंग स्टॉक 40,000। डिटेल्स आपणे अहीं लिखी। तो मटेरियल एक्स में कॉस्ट ऑफ गुड्स सोल्ड केटलू मळ्युं आपणे 3,00,000। एवी ज रीते मटेरियल वाय इज इक्वल टू, मटेरियल वाय में जोईए तो ओपनिंग स्टॉक 1,60,000 प्लस परचेस 4,00,000 माइनस क्लोजिंग स्टॉक 80,000 इज इक्वल टू 4,80,000। आ आपने कॉस्ट ऑफ गुड्स सोल्ड मिली गई मटेरियल एक्स अने मटेरियल वाई। हवे बीजी कई जरूर पड़े तो के एवरेज स्टॉक पण फाइंड आउट करवो पड़े। एवरेज स्टॉक नी फॉर्म्युला छे ओपनिंग स्टॉक प्लस क्लोजिंग स्टॉक डिवाइडेड बाय 2। એટલે આપણે મટીરીયલ x ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા લખેલો છે આપણે ઓપનિંગ સ્ટોક છે 80,000 અને ક્લોઝિંગ સ્ટોક છે 40,000 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 60,000। મટીરીયલ y ઇઝ ઇક્વલ ટુ, એનો ઓપનિંગ સ્ટોક છે 1,60,000 એન્ડ ક્લોઝિંગ સ્ટોક છે 80,000 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1,20,000।
હવે આપણને કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ મળી ગઈ છે અને એવરેજ સ્ટોક પણ મળી ગયો છે તો મેઈન ફોર્મ્યુલામાં બને મૂકી દઈ મટીરીયલ x ઇઝ ઇક્વલ ટુ એની કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ છે 3 લાખ ડિવાઇડેડ બાય એનો એવરેજ સ્ટોક છે 60,000 ઇઝ ઇક્વલ ટુ 5 ટાઈમ્સ આપણને કેટલો આન્સર મળ્યો 5 ટાઈમ્સ ટાઈમ્સ માં આન્સર લખવાનો છે ટર્નઓવર એટલે ફેર બદલી એક વર્ષમાં 5 વખત માલની ફેર બદલી થાય છે ટર્નઓવર થાય છે મટીરીયલ y ઇઝ ઇક્વલ ટુ y માં આપણને કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ 480,000 મળ્યા હતા એન્ડ એવરેજ સ્ટોક 120,000 ઇઝ ઇક્વલ ટુ 4 ટાઈમ્સ તો આપણો ફર્સ્ટ a માં ફર્સ્ટ ક્વેશ્ચન કમ્પ્લીટ થયો બીજું આપણને કીધું છે ઇન્વેન્ટરી ટર્નઓવર પીરિયડ તો ઇન્વેન્ટરી ટર્નઓવર પીરિયડ કઈ રીતે મળે ये फॉर्मूला छे नंबर ऑफ डेज इन अ ईयर डिवाइडेड बाय टर्नओवर रेशियो तो नंबर ऑफ डेज इन अ ईयर वर्षना दिवसो आपने क्या ही આપેલા નથી તો વર્ષના દિવસો આપેલા ન હોય ત્યારે કેટલા લેવાના ધ્યાનમાં 365 તો મટીરીયલ x is equal to 365 ટર્નઓવર રેશિયો એટલે આપણે જે ફર્સ્ટ ફાઇન્ડ આઉટ કર્યું છે એનો આન્સર કેટલો આવ્યો છે 5 ટાઈમ્સ જો ટર્નઓવર રેશિયો ડિવાઇડેડ બાય અહીંયા કરવાના છે 5 is equal to જે આન્સર મળે એ ડેઝ માં લખવાનો છે 73 ડેઝ એવી જ રીતે મટીરીયલ y 365 અને ટર્નઓવર રેશિયો છે એનો 4 times is equal to 91.25 days point માં ન હોય એટલે or 91 days આ આપણો a section complete થયો હવે b section માં આપણે 3 point નું calculation કરવાનું છે તો એમાં number 1 economic order quantity is equal to into root 2AO upon CP root ma 2 a annual consumption monthly consumption aapelu chhe ane multiply by 12 kari atle apne annual consumption mle 7200 apne likha chhe o to ordering cost or cost of placing an order apne aapela chhe 500 આપણે ઓ ની જગ્યાએ મૂક્યા છે 500 ડિવાઇડેડ બાય CP કોસ્ટ પર યુનિટ એન્ડ કેરિંગ કોસ્ટ કેરિંગ એક્સપેન્સ કોસ્ટ પર યુનિટ યાની કે પ્રાઇસ પર યુનિટ 200 આપેલા છે મલ્ટીપ્લાય બાય કેટલા કરવાના છે કેરિંગ કોસ્ટ પર યુનિટ 10% છે તો 200 મલ્ટીપ્લાય બાય 10% આનું કેલ્ક્યુલેશન કરી આ ત્રણેયને મલ્ટીપ્લાય કરી તો 72 લાખ મળે અને આ બેને મલ્ટીપ્લાય કરી તો 20 તો 72 લાખ ડિવાઇડેડ બાય 20 કરી ઇનટુ રૂટ 360,000 સ્ક્વેર રૂટ આપણે કરીએ તો 600 યુનિટ્સ આપણને ઈઓક્યુ નો આન્સર મળે નંબર 2 મિનિમમ લેવલ minimum level is equal to ordering level minus into bracket average consumption multiplied by average time ordering level આપણે ક્યાંય આપેલું નથી તો first of all ordering level આપણે find out કરી લેવું જોઈએ ordering level is equal to maximum consumption multiplied by maximum time question માં આપણે જોઈએ તો મેક્સિમમ કન્ઝમ્પશન આપણને આપેલું છે મેક્સિમમ યુસેજ 200 યુનિટ અને મેક્સિમમ ટાઈમ એટલે આ 6 કહેવાય તો ફોર્મ્યુલામાં આપણે મૂકીએ 200 મલ્ટીપ્લાય બાય 6 ઇઝ ઇક્વલ ટુ 1200 આ આપણને ઓર્ડરિંગ લેવલ મળી ગયું મેઇન ફોર્મ્યુલા મિનિમમ લેવલની છે એમાં ઓર્ડરિંગ લેવલ 1200 માઇનસ એવરેજ કન્ઝમ્પશન જોઈએ આપણે ક્વેશ્ચનમાં આપેલું છે તો એવરેજ કન્ઝમ્પશન આપ્યું છે 150
એવરેજ ટાઈમ આપણે કીધું એમ અહીંયાથી તમને મળી જાય 4 ટુ 6 નો એવરેજ ટાઈમ કેટલો કહેવાય 5 આપણે મેઈન ફોર્મ્યુલામાં મૂકી દઈએ એવરેજ કન્ઝમ્પશન 150 મલ્ટીપ્લાય બાય 5 તો 1200 માઈનસ 750 ઇઝ ઇક્વલ ટુ 450 યુનિટ્સ એન્ડ લાસ્ટ નંબર 3 મેક્સિમમ લેવલ ઇઝ ઇક્વલ ટુ ઓર્ડરિંગ લેવલ માઇનસ ઇનટુ બ્રેકેટ મિનિમમ કન્ઝમ્પશન મલ્ટીપ્લાય બાય મિનિમમ ટાઈમ પ્લસ ઈઓક્યુ ઓર્ડરિંગ લેવલ આપણી પાસે અહીંયા ઉપર આપણે ફાઇન્ડ આઉટ કરેલું છે 1200 માઇનસ ઇનટુ બ્રેકેટ મિનિમમ કન્ઝમ્પશન આપેલું નથી તો 3-4 લીટી છોડીને આપણે ફોર્મ્યુલા મૂકવાની છે એવરેજ કન્ઝમ્પશન ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ કન્ઝમ્પશન પ્લસ મિનિમમ કન્ઝમ્પશન ડિવાઇડેડ બાય 2 એવરેજ કન્ઝમ્પશન ક્વેશ્ચનમાં આપ્યું છે 150 અને મેક્સિમમ કન્ઝમ્પશન આપેલું છે 200 પ્લસ મિનિમમ કન્ઝમ્પશન આપેલું નથી ડિવાઇડેડ બાય 2 આ 2 ને આ બાજુ લઈ આવી તો મલ્ટીપ્લિકેશન થઈ જાય 150 મલ્ટીપ્લાય બાય 2 ઇઝ ઇક્વલ ટુ 300 અને અહીંયા પ્લસ માં છે આ બાજુ આવે તો માઇનસ માં માઇનસ 200 ઇઝ ઇક્વલ ટુ મિનિમમ કન્ઝમ્પશન ઇઝ ઇક્વલ ટુ 100 આ ફોર્મ્યુલામાં આપણે મિનિમમ કન્ઝમ્પશન લેખા 100 મિનિમમ ટાઈમ આપણને ક્વેશ્ચનમાં 4 ટુ 6 આપ્યા છે એમાં મિનિમમ કેટલા કહેવાય 4 પ્લસ ઈઓક્યુ છે 600 1200 માઇનસ 400 પ્લસ 600 ઇઝ ઇક્વલ ટુ 1400 યુનિટ્સ તો અહીંયા આ સમ પણ આપણો કમ્પ્લીટ થાય છે આપણે એવું નક્કી કરેલું છે કે બધા ચેપ્ટરમાં પહેલાં સારા સારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 4-4 દાખલાનો રાઉન્ડ લઈએ જેથી કરીને કોર્સમાં પહેલાં કંઈ બાકી ન રહે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા જ હશે જે તમને 3-4 કે 5 કરાવવામાં આવશે પછી વળી પાછો આપણી પાસે સમય રહેશે તો રિવિઝનના રાઉન્ડમાં વળી પાછા બધે દાખલા લઈ લેશું પણ અત્યારે જે તમને ચેપ્ટરમાં 4-4 કે 5-5 દાખલા કરાવવામાં આવે તમારે એટલા બરાબર સમજી અને કમ્પ્લીટ કરી લેવાના છે એમાં કોઈ જાતની તમને ક્વેરી હોવી જોઈએ નહીં તો અહીંયા આપણે મટીરિયલ કોસ્ટનું ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં લેબર કોસ્ટનું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરશું થેન્ક યુ વેરી મચ